હેલો ફ્રેન્ડ્સ સ્ટાન્ડર્ડ સિક્સ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ વન વેર વેર યુ આજે આપણે યુનિટ વન વેર વેર યુની અંદર એક્ટિવિટી ટુનો અભ્યાસ કરીશું ગયા લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી વનનો અભ્યાસ કર્યો હતો એની અંદર આપણે કાવ્યનો સમજૂતી આપી હતી કાવ્ય હતું ધેર વેર ફાઇવ ઇન ધ બેડ એટલે કે એક બેડ પર પાંચ બાળકો સૂતા હતા એમાંથી એક નાનકડા બાળકે કહ્યું હતું કે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે બધા બાળકો આડોટવા માંડ્યા હતા અને પછી એક પડી ગયું હતું યાદ છે ને બાળકો હ તો આપણે હવે એનો અભ્યાસ કરી ચૂક્યા છે અને હવે આજના વિડીયોની અંદર આપણે એક્ટિવિટી ટુનો અભ્યાસ કરીશું અહીં આગળ એક્ટિવિટી ટુની અંદર તમે ચિત્રમાં જોઈ શકો છો ચોપડીના પાના નંબર બે ઉપર આપેલી છે ચિત્રને ધ્યાનથી જુઓ નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નના જવાબ લખો તો આ ચિત્ર શેનું છે યસ રાઈટ આ ચિત્ર એક ગાર્ડનનું છે બરાબર ને તમે પણ ગાર્ડનમાં જતા હશો ગાર્ડનની અંદર શું હોય સ્વિંગ્સ હોય સ્લાઇડ હોય સીસો હોય રાઈટ સ્વિંગ સ્વિંગ એટલે કે શું હોય હિચકા હોય સ્લાઇડ્સ એટલે શું કહેવાય એને લપસણી કહેવાય ત્યારબાદ સીસો એટલે કે ચીચવો એટલે કે અહીંયા જે ચિત્રની અંદર તમે જુઓ છો કે બાળકો રમી રહ્યા છે તો ઘણા સમયથી આપણે પણ બગીચામાં જઈ શકતા ન હતા પણ હવે ધીરે ધીરે કોવિડ નાઇન્ટીનનો ભય ઓછો થતો જાય છે તેમ તેમ આપણે પણ ધીરે ધીરે બગીચામાં પણ જઈએ છીએ પણ જ્યારે આપણે જઈએ ત્યારે આપણે પણ સાવચેતી રાખવી જોઈએ બરાબર ને ચાલો તો હવે આપણે આ ચિત્રને જોઈએ ચિત્રની અંદર ઝાડ પર એક છોકરો બેઠેલો છે તો એનું નામ શું આપેલું છે તમે વાંચી શકો છો ને જે એ વાય જય ઓકે રાઈટ હવે એક છોકરો છે એ ઝાડની પાછળ છે ની પાછળ એટલે કે બિહાઇન્ડ તો એ છોકરાનું નામ શું છે સંજય બરાબર ને હવે એની જમણી બાજુ જુઓ કે રેશમા નામની છોકરી છે તો એ સેના પર છે સ્લાઇડ ઉપર છે સ્લાઇડ એટલે કે લપસણી તો એ શું કરી રહી છે લપસી રહી છે જેને કહેવામાં આવે છે સ્લાઇડિંગ સ્લાઇડિંગ એટલે કે લપસવું જે ક્રિયા ચાલુ દર્શાવે છે જેને આઈએનજી વડે દર્શાવી શકાય ત્યારબાદ એની રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુએ આપણે જોઈએ છીએ કે સોના અને મોના નામની બે છોકરીઓ સ્વિંગ્સ એટલે કે હિચકા ઉપર હિંચકી રહી છે ત્યારબાદ એની નીચે જોઈએ કે ઇરફાન અને મહેશ બે છોકરાઓ છે જે સી સો એટલે કે ચીચવા પર બેસેલા છે ત્યારબાદ એની લેફ્ટ સાઈડ આપણે જોઈએ કે ત્રણ છોકરીઓ છે એકનું નામ છે સુનિતા ઇવા અને ગીતા તે શું કરી રહી છે સ્કીપિંગ સ્કીપિંગ એટલે કે દોરડા કૂદી રહી છે બરાબર હવે આપણે આ ચિત્રને જોયા પછી નીચે આપેલા કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન એટલે કે ત્યાં બગીચાની અંદર ઘણા બાળકો છે કાઉન્ટ ધેમ કાઉન્ટ એટલે કે ગણવું તો એ બાળકોને તમે ગણો તો અહીંયા ગણેલા આપેલા છે તો નંબર ઓફ બોયસ એટલે કે છોકરાઓ તો આપણે છોકરાઓને ગણીએ તો એક છે જય સંજય ઈરફાન અને મહેશ આ ચાર છોકરાઓ છે આ ચાર છોકરાઓ છે એટલે આપણે અહીંયા નંબર ઓફ બોઇઝની અંદર શું લખીશું ફોર ઓકે નેક્સ્ટ નંબર ઓફ ગર્લ્સ એટલે કે છોકરીઓની સંખ્યા કેટલી છે તો કાઉન્ટ કરીએ આપણે રેશમા સોના મોના સુનિતા ઇવા અને ગીતા એટલે કે ટોટલ સિક્સ બરાબર ને તો એમ પૂછે કે હાઉ મેની ચિલ્ડ્રન્સ આર ધેર તો કેટલા બાળકો છે તો એનો આન્સર આવશે કે ધેર આર ટેન ચિલ્ડ્રન્સ ઇન ધ ગાર્ડન પણ એમ પૂછ્યું હોય કે હાઉ મેની નંબર્સ ઓફ બોયઝ એટલે કે કેટલા છોકરાઓ છે તો એનો આન્સર આવે ફોર અને હાઉ મેની નંબર ઓફ ગર્લ્સ એટલે કે કેટલી છોકરીઓ છે તો એનો આન્સર આવશે સિક્સ નેક્સ્ટ વેર રાઈટ ધેર નેમ્સ તો ત્યાં આગળ આપણે એમના નામ લખવાના છે તો નામ લખતી વખતે આપણે બધા જ બાળકોના નામ લખીશું પહેલાં લખીશું બોયઝ તો બોઇઝની અંદર સંજય જય ઈરફાન અને મહેશ ત્યારબાદ નીચે લખીશું આપણે ગર્લ્સ તો ગર્લ્સની અંદર કોણ કોણ છે રેશમા સોના મોના ઈવા સુનિતા અને ગીતા બરાબર ને હવે થર્ડ નંબરની અંદર જોઈએ વેર ઇઝ મહેશ એટલે કે મહેશ ક્યાં છે તો આપણે ચિત્રમાં જોઈએ કે મહેશ ક્યાં છે તો એ ચીચવા પર બેઠેલો છે તો ચીચવાને અંગ્રેજીમાં શું કહેવાશે હમણાં જ મેં સમજાવ્યું સીસો તો આન્સર આવશે મહેશ ઇઝ ઓન ધ સીસો એટલે કે મહેશ એ ચીચવા પર બેસેલો છે ફોર્થ નંબરમાં વેર આર સોના એન્ડ મોના એટલે કે સોના અને મોના ક્યાં છે તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે સોના અને મોના એ હિંચકા પર છે તો હિંચકાને કહેવામાં આવે સ્વિંગ તો આન્સર આપણે લખીશું સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ સોના અને મોના એ હિંચકા પર છે હવે આપણે ફિફ્થ નંબરના ક્વેશ્ચનમાં જોઈએ કે આર જય એન્ડ સંજય ઓન ધ સીસો શું જય અને સંજય એ હિચકા ચીંચવા પર છે ના તો જય અને સંજય તો ક્યાં છે જય છે એ ઝાડની ઉપર છે અને સંજય ક્યાં છે એ ઝાડની પાછળ છે તો આ આન્સરની અંદર શું આવશે નો જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો એટલે કે જય અને સંજય એ સીસો એટલે કે ચીંચવા પર નથી સિક્સ નંબરમાં ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી શું નીરવ એ ઝાડની પાછળ છે હવે તમે ચિત્રમાં જુઓ છો કે અહીંયા આગળ કોઈ નીરવ નામનો છોકરો છે જ નહીં તો એનો આન્સર પણ શું આવશે હં રાઇટ નો જય ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી હવે ફિફ્થ નંબરની અંદર આન્સર આપણે લખ્યો કે નો જય એન્ડ સંજય આર નોટ બિહાઈન્ડ ધ ટ્રી સિક્સ નંબરમાં છે ઇઝ નીરવ બિહાઈન્ડ ધ ટ્રી તો નો જ નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી ત્યારબાદ સેવન નંબરમાં હુ ઇઝ ઓન ધ સ્લાઇડ એટલે કે સ્લાઇડ એટલે કે લપસણી પર કોણ છે તો રેસમાં ઇઝ ઓન ધ સ્લાઇડ રેસમા એ લપસણી પર છે એટ નંબરમાં હૂ આર સ્કીપિંગ સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવા તો કોણ દોરડા કૂદી રહ્યું છે ઇવા સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ ત્યારબાદ નાઇન નંબરની અંદર વોટ ઇઝ રેસમાં ડૂઈંગ રેસમાં શું કરી રહી છે તો આપણે જોઈએ છે કે લપસણી ઉપર બેઠી છે અને લપસી રહી છે તો આન્સર આવશે રેસમાં ઇઝ સ્લાઇડિંગ એટલે કે રેસમાં લપસી રહી છે ટેન્ટ નંબરમાં વોટ આર સુનિતા એન્ડ ગીતા ડૂઈંગ એટલે કે સુનિતા અને ગીતા શું કરી રહ્યા છે તો બંને આપણે ચિત્રમાં જોઈએ કે સુનિતા અને ગીતા શું કરી રહ્યા છે દોરડા કૂદી રહ્યા છે તો આપણે આન્સર લખીશું સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ હવે તમે ચોપડીની અંદર પેજ નંબર થ્રી ઉપર જોઈ શકો છો કે એક્ટિવિટી થ્રી એક્ટિવિટી થ્રીની અંદર શું સૂચના આપેલી છે તો નીચેના સંવાદ સાંભળો અને વાંચો તો તમારું ધ્યાન સ્ક્રીન ઉપર અથવા તો ચોપડીમાં પણ જોઈ શકો છો અહીંયા આપ્યું છે ટીચર સેઝ સેઝ એટલે કે બે ટપકા આપ્યા હોય એટલે કે ટીચર કહે છે તો આપણે એને સેઝ બોલીશું ટીચર સેઝ રમેશ ગીવ મી યોર શાર્પનર પ્લીઝ ટીચર કહે છે રમેશ મહેરબાની કરી અને તું મને તારો શાર્પનર આપીશ શાર્પનર એટલે શું થશે રાઈટ સંચો બરાબર ને તો રમેશ કહે છે હિયર ઇટ ઇઝ મેમ મેડમ તે આ રહ્યો ટીચર સેસ થેન્ક યુ પૂટ ઇટ ઓન ધ ટેબલ શિક્ષક કહે છે આભાર તારો તું તે ટેબલ પર મૂકી દે તો અહીંયા આગળ આપણે કોઈ પણ વસ્તુ કોઈની જોડેથી મેળવીએ છીએ તો આપણે એનો આભાર તો માનવો પડે ને એટલે આપણે શું કહેવું પડે એને થેન્ક યુ નેક્સ્ટ ઇલા સેઇસ જયંત પૂટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ ઈલા કહે છે કે તું તારું રબર ટેબલ પર મૂક જયંત સેઝ ઓ શ્યોર જયંત કહે છે અરે ચોક્કસ ઈલા સેઝ થેન્ક્સ થેન્ક યુને ટૂંકમાં આપણે થેન્ક્સ પણ કહી શકીએ એટલે ઈલા કહે છે તારો આભાર નેક્સ્ટ આગળ જોઈએ દક્ષા દક્ષા સેઝ ગીવ મી યોર સ્કેચ પેન દિવ્યા દક્ષા કહે છે કે દિવ્યા તું મને તારી સ્કેચ પેન આપ દિવ્યા કે છે નો સ્કેચ પેન સોરી દિવ્યા કે છે ના સ્કેચ પેન હું તને નહીં આપી શકું મને માફ કરજે આપણાથી જો કોઈ કામ ના થઈ શકે એવું હોય તો એના માટે આપણે સોરી પણ કહેવું જોઈએ ને દક્ષા સેસ ઓકે દક્ષા કે છે સારું ગીવ મી યોર હેર પિન તો તું મને તારી હેરપિન એટલે કે વાળમાં નાખવાની પિન આપ તો દિવ્યા કે છે હિયર ઇટ ઇઝ એટલે કે તે આ રહ્યું તો આવી રીતે આપણે જોડીની અંદર સંવાદોનું વર્ણન પણ કરી શકીએ હવે આપણે એક્ટિવિટી થ્રી બી સોરી થ્રી એ જે આ સંવાદ સાંભળ્યો છે તો એના સ્પેલિંગ પણ આપણે કોઈપણ વસ્તુ વાંચન કરવું હોય તો એના માટે આપણે એના બેઝિક સ્પેલિંગ તો આવડવા જોઈએ ને તો અહીંયા આગળ સ્પેલિંગ કેટલાક છે શાર્પનર શાર્પનર એટલે શું થશે સંચોમ ત્યારબાદ છે પૂટ પુટ એટલે કે મૂકવું ત્યારબાદ ઇરેઝર ઇરેઝર એટલે શું થાય રબર ત્યારબાદ સ્કેચ પેન સ્કેચ પેન એટલે કે કલર પૂરવાની પેન જેને આપણે સ્કેચ પેન જ કહીએ છીએ ત્યારબાદ આવે છે સ્કેલ સ્કેલ એટલે કે ફૂટપટ્ટી અથવા તો માપપટ્ટી ત્યારબાદ આવે છે ગેટ ઇટ રિપેર એટલે કે તેને તું સરખું કરાવી લે ત્યારબાદ નિયર એન ઇએ આર નિયર એટલે કે નજીક અથવા તો પાસે હવે આપણે ચોપડીની અંદર પેજ નંબર ફોર ઉપર જોઈએ તો અહીંયા આગળ તમારી વસ્તુઓની મદદથી શિક્ષક પ્રવૃત્તિ કરાવશે તે પ્રવૃત્તિ કરો તે માટે નીચે જણાવેલા કેટલાક સંવાદો તમને ઉપયોગી થશે તો અહીંયા આગળ બ્લેકબોર્ડ એક બતાવ્યું છે એના પર નંબર્સ લખેલા છે શું લખેલા છે ચાલો આપણે વાંચીએ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન એન્ડ ટેન બરાબર ને ત્યારબાદ અહીંયા ટેબલ બતાવેલું છે ટેબલ પર કેટલીક વસ્તુઓ પડી છે એને નંબર્સ આપેલા છે જેમ કે એક નંબરની અંદર શું આપેલું છે ચશ્મા દેખાય છે ને બે નંબરની અંદર બુક જેવું કંઈ છે તો અહીંયા વસ્તુઓ આપેલી છે અને એને કેટલાક નંબર આપેલા છે હવે આપણે એના કેટલાક સ્પેલિંગોનો અભ્યાસ કરીએ એક્ટિવિટી થ્રી બી એના સ્પેલિંગો આઈ એન ઇન ઇન એટલે કે અંદર ओन 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 एट्लेर बीई एच आई एन डी बिहाइंड एट्ले पाचड़ एन ई ए आर निर निर एट के नजीक यू एन डीई आर अंडर इचे आईएसईज इज एटले ડબ્લ્યુ એસ વોઝ વોઝ એટલે કે હતું હતા અથવા તો હતી એટલે અહીંયા આગળ આ કયો કાળ છે ભૂતકાળ જે વસ્તુ થઈ ગઈ છે એને આપણે ભૂતકાળ જેને અંગ્રેજીમાં પાસ્ટ ટેન કહેવામાં આવે છે જેનો અભ્યાસ આપણે અંગ્રેજી ગ્રામરની અંદર કરીશું વર્તમાન કાળ હોય તો એને પ્રેઝન્ટેન્સ કહેવામાં આવે છે અને જે ભવિષ્યમાં થનારી ક્રિયાઓ હોય એને ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સ કહેવામાં આવે છે એફ એલ ઓ ડબલ્યુ ઇ આર પી ઓ ટી ફ્લાવર પોટ એટલે કે ફૂલનું કુંડું ડબલ્યુ એ ટી ઈ આર વોટર બી ઓ ડબલ ટી એલ ઇ બોટલ એટલે કે વોટર બોટલ એટલે કે પાણીની બોટલ તો અહીંયા આગળ આપણે હવે ચિત્રની અંદર નીચે કેટલાક વાક્ય આપેલા છે એમાં જોઈ લઈએ વેર ઇઝ પરે સ્કેલ પરેશની સ્કેલ ક્યાં છે તો ઇટ ઇઝ એટ નંબર ફોર તે નંબર ચાર પર છે વેર વોઝ સ્કેલ તો પરેશની સ્કેલ ક્યાં હતી તો ઇટ વોઝ નોટ એટ નંબર એટ તે આઠમા નંબર પર ન હતી વેર વોઝ મયુરી મયુરી ક્યાં હતી તો મયુરી વોસ નિયર માનસી મયુરી એ માનસીની પાસે હતી વેર ઇઝ મયુરી મયૂરી ક્યાં છે અહીંયા ઇઝ એટલે કે ક્યાં છે અત્યારની વર્તમાન કાળ છે જ્યારે ઉપરની અંદર હતું વેર ઇઝ વેર વોઝ મયુરી એટલે કે મયૂરી ક્યાં હતી તો આ વર્તમાન કાળની અંદર આપણે જવાબ લખીશું ત્યારે મયુરી ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ મયુરી એ લીલા બોર્ડની પાસે છે બરાબર ને તો આજે આપણે એક્ટિવિટી ટુ અને થ્રીનો અભ્યાસ કર્યો આજના હોમવર્કની અંદર પીડીએફ ફાઇલમાં આપેલું લખાણ અંગ્રેજીની નોટની અંદર સારા અક્ષરે લખવાનું છે સાથે સાથે ગયા લેક્ચરની અંદર શીખવાડવામાં આવેલી કવિતા ધેર વોઝ ફાઇવ ઇન ધ બેડ કવિતા કવિતાનું વાંચન પણ કરવાનું છે જેથી જ્યારે આપણી શાળા રેગ્યુલર ચાલુ થાય ત્યારે વર્ગમાં આપણે ગવડાવીએ ત્યારે તમે એને ગાઈ પણ શકો અહીં આગળ આપણો આજનો લેક્ચર પૂરો થાય છે વધુ આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું ઓકે થેન્ક યુ